મિત્રો, આજે જામનગર જિલ્લામાં 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ 3 પોઝિટિવ કેસ જે છે એ અમદાવાદ ઈસનપુર વિસ્તારથી એક ગાડી આવી હતી, ઇકો ગાડી, જેમાં 3 તારીખ સવારે એ લોકો જામનગરમાં એન્ટર કર્યા હતા અને આપણે એમને ઇન્ટરસેપ્ટ કરીને અને એમને સમરસ હોસ્ટેલમાં આપણે લઈ ગયા હતા અને પછી એમનો આરોગ્યની તપાસણીમાં અમને આવ્યું કે એમને કોરોના પોઝિટિવ છે. એટલે આ બાબતમાં અમે વધુ ટેસ્ટ કરીને અને આ બાબતને આજે સાંજે આપણે પુરવાર પણ કરી છે. આ ત્રણેયને આપણે જામનગર જિલ્લામાં પ્રવેશવા દીધું નથી. એ ખાસ આપણે જણાવવા માગું છું કે એ લોકો આખી ફેમિલી જે આવ્યા હતા એ લોકોને આપણે સમરસ હોસ્ટેલમાં જ ક્વોરન્ટાઇન કર્યા હતા. એ લોકો કોઈ પણ સાથે મુલાકાત વગેરે કર્યા નથી. એટલે એમનો જે કોઈ પ્રાઇમરી કોન્ટેક્ટ અને કન્ટેનમેન્ટ ઝોન છે એ અમદાવાદ જિલ્લામાં જ બનશે. આ બાબતની જાણકારી અમે માનનીય સચિવશ્રી આરોગ્ય, અગ્રસચિવશ્રી આરોગ્ય, પછી કમિશનર હેલ્થ અમદાવાદ, મ્યુનિસિપલ કમિશનર સાહેબ અને કલેક્ટર સાહેબ અમદાવાદ, આ બધા ઓથોરિટીને આપણે જાણ કરી દીધું છે, જેથી એ લોકો યોગ્ય ત્યાં પગલાં લેશે. જામનગર જિલ્લામાં અત્યારે આપણે ગભરાવાની કોઈ પણ જરૂરત નથી. આપ બિલકુલ આરામથી રહેજો, કેમ કે અમારી ટીમ 24 કલાકે પોલીસને અને આરોગ્યની ટીમ ખડા પગે આપની સેવા માટે ધ્રોલ ખાતે ઊભો છે. અને ખાલી ધ્રોલ જ નહીં, ચારે બાજુ જિલ્લાને આપણે એક તરીકે આપણે સીલ કરી રાખ્યું છે. નાના મોટા અગવડ પણ આપને થતું હશે, પણ મારી વિનંતી છે કે આપ આગળમાં કોઈ પણ પોઝિટિવ કેસ ન આવે એ રોકવા માટે જ અમે આ બધું એક્સરસાઇઝ કરી રહ્યા છીએ, જેથી થોડી કણ અગર આપણે કંઈ તકલીફ પડતી હોય તો એમને આપ દરગુજર કરજો એવી હું અપેક્ષા રાખું છું. આ બધી કડકાઈ પણ જે છે આપની સેફટી માટે જ આપણે કરી રહ્યા છીએ. જામનગર જિલ્લામાં આજે સવારથી જ, આજે 4 તારીખ સવારથી લગભગ 2200 ઇન્ડસ્ટ્રીઓ ચાલુ થઈ ગઈ છે અને ત્યાં લગભગ 25,000 મજૂરો આજથી કામમાં જોડાઈ ગયા છે. જણાવતા આનંદ થાય છે કે બધી જગ્યા ઉપર જ્યારે એક વખત કામ શરૂ થઈ જાય પછી કોઈમાં પણ બહાર વિદેશ જવા માટેનો આટલી બધી કોઈ ઉતાવળ નહીં હોય કે પોતાના વતન જવા માટે કોઈને કંઈ ઉતાવળ નહીં હશે. છતાંય મારી પાસે લગભગ 3,000 લોકોના નામ અમારી પાસે આવેલો છે, જે લોકો ઉત્તર પ્રદેશ અથવા બિહાર જવા માટે એ લોકો પ્રયાસ કરી રહ્યા છે. એના માટે અમે રેલવે તંત્ર સાથે પણ વાત થઈ રહી છે. આ લોકોના એડ્રેસ અને કોન્ટેક્ટ એ બધું સંપૂર્ણ રીતે આપણે મળી જવા માટે આપણે પ્રયાસ પણ ચાલુ છે અને એક વખત મળી જાય પછી આપણે રેલવે ઓથોરિટી સાથે સંકલન કરીને અને અમે ટ્રેનની વ્યવસ્થા કરી દઈશું. એટલે મારી એક વિનંતી છે કે આપ લોકો ઘરે જ રહેજો, સુરક્ષિત રહેજો અને કોઈ પણ રીતે આપણે કોઈ ઉશ્કેરાટમાં નહીં આવી જવાના કે તંત્ર આપણે માટે કંઈ કરી રહ્યા નથી રહ્યા. અને આપણે ઘર જવા માટે, પોતાના વતન રિટર્ન થવા માટે આપણને તંત્ર તરફથી કોઈ સહયોગ નથી મળી રહ્યા એવું કંઈ નથી. અત્યાર સુધીમાં એમપીમાં લગભગ મારે પાસે જે છેલ્લી માહિતી છે 284 બસો જામનગરથી ઉપડી ગઈ છે. બધા લોકો બિલકુલ શાંતિથી પોતપોતાના વતને પહોંચી ગયા છે. મારી એક વિનંતી છે કે જ્યાં સુધી આપણે ખાલી જણાવવા માગું છું કે જ્યાં સુધી આપનો લાઇન લિસ્ટિંગ અને નામ, કોન્ટેક્ટ નંબર અને કઈ જગ્યા ઉપર જે આપ પોતાના વતનમાં કયા જિલ્લામાં જવાનો છો એ બધી સંપૂર્ણ માહિતી એક વખત મળી જાય પછી આપણો આરોગ્યની તપાસણી અમે કરશું અને પછી ટિકિટની અમે વ્યવસ્થા કરી દઈશું અને ત્યાર પછી જ આપ જઈ શકો. કેમ કે જ્યાં સુધી આપનું રાજ્ય બિહાર અથવા ઉત્તર પ્રદેશ કે ઝારખંડમાંથી ત્યાંની સરકાર અમને તમારો લિસ્ટ એપ્રૂવ નહીં કરે ત્યાં સુધી આપણે અહીંયાથી આપણે મોકલી શકતા નથી. એટલે આ માટે આપણે કાર્યવાહી અત્યારે ચાલુ છે. ટૂંક જ સમયમાં 2-3 દિવસમાં આપણે બધાને અમે જાણ કરશું. ધન્યવાદ.